મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન શિક્ષણમાં ધોરણ 6 વિષય ગુજરાતી કાર્ય શકૃત વાચન કાર્ય 1 શેરીએ આવે સાદ એના કવિ છે રાજેન્દ્ર શાહ છે. તો મિત્રો શેરીએ આવે સાદ એટલે શેરીમાં બાળકો જે રમતા હોય એનો અવાજ સંભળાય છે. તો પૂરક વાચનમાં શેરી અને સાદ તો એ પ્રકૃતિ ગીત છે, પ્રકૃતિ વર્ણન છે, પ્રકૃતિ વિશે આપણને ખ્યાલ આવ્યો છે કે બાળકો પ્રકૃતિ વિશે કેવો ભાવ અનુભવે છે, રોમાંચ અનુભવે છે સુરતમાં થતા ફેરફારો વિશે. તો શેરી અને સાદ રાજેન્દ્ર શાહ છે અને કવિ છે. તો કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપિંચ એ તેમના બાળકાવ્યના સંગ્રહો છે. તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે. તો મિત્રો હવે આપણે કાવ્ય જોઈએ, કાવ્ય બોલીએ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સા, હાલને આંબા વાડીએ હજી કોરની તાજી યા. હલને આંબા વાડીએ હજી કોરની તાજી યા, પાંદડોએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર. પાંદડોએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા ને કોઈને છે અંકો. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાર, ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાર. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સા, ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વાન. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વાન, કોઈ નોય એમ ઝાડ નહીં ને ખેલવા મળે તન. કોઈ નોય એમ ઝાડ નહીં ને ખેલવા મળે તન. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાર, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સા. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાર, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સા. તો વિદ્યાર્થી મિત્રો શેરીએ આવે સા એનો હવે આપણે કાવ્યના આધારે ભાવાર્થ જોઈએ. તો વસંત ઋતુ મિત્રો, તો અત્યારે વસંત પંચમી આવેલી છે એટલે કે વસંત ઋતુ પેટા ઋતુ છે. એ પેટા ઋતુ વસંત ઋતુ બેસી ગઈ છે એટલે ચારે બાજુ આપણને ચારે બાજુ કંઈક ને કંઈક નવા પ્રકૃતિના વૃક્ષોમાં ફેરફારો થતા જોવા મળે છે. ત્યારબાદ કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સા, કુંજ એટલે ઝાડ અથવા વેળાઓના પાંદડાથી થયેલી ઘટા એને કહેવાય કુંજ એટલે જાળી, ભીંત જાળી, વૃક્ષો અને વેલાઓથી ભરપૂર જાળી હોય એને કહેવાય કુંજ. તો કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સા, અને જ્યારે વસંત ઋતુ ખીલી ઉઠે અને બરાબરની ઝાડની વેલીઓ હોય એમાં કોયલ ભરાઈ રહી હોય અને કોયલ મીઠા સાથે બોલતી હોય ત્યારે આપણને એ સાંભળવા મળે છે, એનો મીઠો અવાજ છે છે.
ફૂટ્યા છે, નાના નાના ખડગા ફૂટ્યા છે, અંકુર ફૂટ્યા છે મિત્રો. દોસ્તી દાળે ભમીએ આપણ ભજવી ઘેરો ડાળ, ઉનીમાં કોઈ ન બોલતી એનો શરીએ આવે સાર. તો દોસ્તી દાળે ભમીએ તો આપણે ડાળીઓ ઉપર ડાળો ઉપર બાળકો ચિચિયારીઓ પાડે છે અને ચારે બાજુ ભૂમો પાડી ચિચિયારીઓ પાડી અને ડાળો ઉપર ઉધી રહ્યા છે. ડાળીઓ ભલી રહી છે, ભમી રહી છે. આપણને ઘેરો નાજ બાળકોનો વૃક્ષો ઉપર ભણતા બાળકો દોડા દોડી કરતા બાળકો ડાળીઓ ઉપર દોડા દોડી કરતા ચિચિયારીઓ સંભળાતી આપણને જોવા મળે છે, સાંભળવા મળે છે. એનો અવાજ ચિચિયારીઓનો ઘેરો નાદ કરી છે.